1587 માં ત્યાર પછી અડેલના નિવાસ સ્થાને સ્વયં ઠાકોરજી શ્રી મહાપ્રભુજીને ત્રીજી વખત ભૂતલ ત્યાગ કરવાની આજ્ઞા કરી. ત્રીજી આજ્ઞાને શિરોધાર્ય કરી શ્રી મહાપ્રભુજી કાશી પધાર્યા. ત્રિદંડ સંન્યાસ ગ્રહણ કર્યો, ગૃહસ્થ આશ્રમનો ત્યાગ કર્યો, મૌન ધારણ કર્યો. 39 દિવસના સંન્યાસ પછી 40મા દિવસે કાશી હનુમાન ઘાટ ઉપર શ્રી ગોપીનાથજી ને શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીના સન્મુખ આવ્યા. હાથ જોડી વિનંતી કરી, હે તાત ચરણ, હવે પછી અમારું કર્તવ્ય શું? મૌન ધારણ કર્યું હતું. બંને પુત્રોને ઉપદેશ દેવા માટે પોતાની અંગુલીથી શ્રી મહાપ્રભુજીએ રેતીમાં 3.5 શ્લોક લખ્યા. 1.5 શ્લોકની પાદ પૂર્તિ સ્વયં ઠાકોરજીએ કરી, જે શિક્ષા શ્લોકા કહેવાય છે, જેને આપણે સૌ શ્રી વલ્લભનું વસિયતનામું કહીએ છીએ. અંતિમ સમયમાં કોઈ વ્યક્તિ પોતાની મિલકતની વ્યવસ્થા કરવા માટે વસિયતનામું એટલે વિલ લખીને જાય, એમ શ્રી મહાપ્રભુજીએ માનો સમગ્ર વલ્લભી સૃષ્ટિ માટે પોતાનું વસિયતનામું લખ્યું છે. યદા બહિર્મુખા યુયમ ભવિષ્યથ કથંચન તદા કાલ પ્રવાહસ્તા દે ચિત્તા દયોપ્યુત. જો સંસ્કૃતમાં 3 વચન હોય, ત્વમ, યુવામ અને યુયમ, એક વ્યક્તિને સંબોધીને કહેવામાં આવે ત્વમ, બે વ્યક્તિને સંબોધીને કહેવામાં આવે યુવામ, અને બેથી વધારે હોય તો યુયમ શબ્દનો પ્રયોગ થાય. વિનંતી કરનારા બે સ્વરૂપ છે, શ્રી ગોપીનાથજી ને શ્રી ગુસાઈજી. તો યુવામ કેવું જોઈએ? પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, યદા બહિર્મુખા યુયમ, અર્થાત શ્રી મહાપ્રભુજીએ બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ આ બંને માટે આજ્ઞા કરી છે. પોતાની દીક્ષા પરંપરા અને પોતાની વંશ પરંપરા, આમ સમગ્ર પુષ્ટિ સૃષ્ટિને આ શિક્ષા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે. જ્યાં સુધી તમે પ્રભુથી સન્મુખ રહેશો ત્યાં સુધી તમે નિશ્ચિંત રહેજો. કાળ તમારું કંઈ નહીં બગાડી શકે, પણ જ્યારે તમે શ્રીનાથજીથી વિમુખ થશો, જ્યારે તમે પ્રભુનો વિરોધ કરશો, ત્યારે કાળમાં રહેલા દેહ ચિત્તાદિ તમારું ભક્ષણ કરી જશે, તમે કાળના પ્રવાહમાં તણાઈ જશો. જીવ પ્રભુથી વિમુખ ક્યારે થાય, જીવ બહિર્મુખ ક્યારે કહેવાય? 4 કારણથી જીવમાં બહિર્મુખતા આવે. સૌથી પહેલા પુષ્ટિ પ્રભુનો આશ્રય છોડી અન્ય દેવ દેવીઓનો અન્યાશ્રય કરે. પહેલું લક્ષણ છે અન્યાશ્રય. બીજું અસમર્પિત, પ્રભુનું સમર્પિત છોડી જ્યાં ત્યાં ખાનપાન કરવા લાગે. ત્રીજું છે અસદાલાપ, પ્રભુનું નામ છોડી લૌકિક ભભડાટ કર્યા કરે. અને ચોથો દુસંગ, સત્સંગ છૂટે અને દુર્જનોનો સંગ લાગે ત્યારે જીવનો ભાવ બગડે અને જીવ પ્રભુથી વિમુખ થાય છે. અન્યાશ્રય, અસમર્પિત, અસદાલાપ અને દુસંગ, આ 4 વસ્તુ આવે ત્યારે જીવ પ્રભુથી બહિર્મુખ થાય. અને પછી કાળના પ્રવાહમાં એને તણાતા વાર ન લાગે. આગળ શ્રી મહાપ્રભુજીએ લખ્યું, ન લૌકિક પ્રભુ કૃષ્ણ મનુતે નૈવ લૌકિકમ. તમે ભગવાન શ્રી કૃષ્ણમાં ક્યારે લૌકિક ભાવ ન રાખશો. પ્રભુ તમારો લૌકિક ક્યારે નહીં વધારે, કેમ કે પ્રભુ તો સંસારના વેરી છે. અને વિશ્વાસ રાખજો કે પ્રભુ તમારી લૌકિક ગતિ પણ નહીં થવા દે. જ્યાં શ્રી વલ્લભે આ ઉપદેશ લખ્યો સામે શ્રીનાથજીનું સ્વરૂપ પ્રગટ થઈ ગયું. અને ત્રીજો શ્લોક શ્રીનાથજીની સામે દ્રષ્ટિ કરતા કરતા શ્રી વલ્લભે લખ્યો છે, ભાવસ્તત્રાપ્ય સ્વદીય સર્વસ્વશ્ચય હિતશ્ચ સ પરલોકસ્ય તેનાયમ સર્વભાવેન સર્વથા સેવ્ય સ એવ ગોપીશો વિદાસ્યત્યખિલમ હિના. શ્રી મહાપ્રભુ બતાવ્યું, આ જે પ્રગટ સ્વરૂપ છે ને,
એને ભૂલી અને તમે ક્યારે પ્રભુથી વિમુખ ન થશો. જો તમારી દ્રઢતા પ્રભુના ચરણમાં રહેશે તો ક્યારે તમારું અહિત નહીં થાય. આપણા આલોક અને પરલોક બંને પ્રભુથી જ સિદ્ધ થાય છે. અને આ જે પ્રગટ સ્વરૂપ છે એને સર્વાત્મ ભાવપૂર્વક સેવા આશ્રય પર્યંત પ્રભુ તમારું સર્વ અલૌકિક ફળ સિદ્ધ કરશે. જરા 3.5 શ્લોક શ્રી મહાપ્રભુજી લખ્યા ત્યારે 1.5 શ્લોક સ્વયં શ્રીનાથજીએ લખ્યો અને માનો શ્રી વલ્લભની આજ્ઞા પર ઠાકોરજીએ પોતાના હસ્તાક્ષર કર્યા છે. મય ચેદસ્તિ વિશ્વાસ શ્રી ગોપી જન વલ્લભે તદા કૃતાર્થા યુયમ હિ શોચનીયમ ન કરહિચિત મુક્તિ હિત્વાન્યતા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતિ. મનુષ્ય વલ્લભના હસ્તાક્ષરમાં પોતાની મોહર પ્રભુએ લગાડી હોય. શ્રીનાથજી આજ્ઞા કરી, જો તમને મારામાં અર્થાત મારા શ્રી ગોપીજન વલ્લભ સ્વરૂપમાં વિશ્વાસ હશે તો તમે કૃતાર્થ છો, તમારા દરેક પુરુષાર્થો સિદ્ધ થઈ જશે, તમારે કોઈ પણ પ્રકારનો શોક કરવાનો રહેશે જ નહીં. અને પ્રાચીન ભગવદીઓ પાસે સાંભળ્યું છે કે જ સમયે શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીને મનોમન વિનંતી કરી કે પ્રભુ મારા કોઈ બાળકો કે મારી કોઈ વૈષ્ણવ સૃષ્ટિથી આપની સેવામાં કોઈ ક્ષતિ રહી જાય તો આપ કૃપા કરીને એમને ક્ષમા કરજો. શ્રી ઠાકોરજીએ પણ વચન આપ્યું, હે શ્રી વલ્લભ, આપના બાળકોથી સેવામાં કદાચ કોઈ ત્રુટિ રહેશે, કદાચ મારી પાછળ પીઠ કરીને પણ ઉભા રહેશે તો પણ મને આપના સમાન લાગશે, મને આપના બાળકોમાં આપના દર્શન થશે, આપના વંશ ઉપર મને સદાય પ્રેમ રહેશે. શ્રી મહાપ્રભુજી વિચાર્યું હવે લીલામાં પધારવાનો સમય આવી ગયો છે. શ્રીજી બાવાને દંડવત કરી શ્રી વલ્લભ ઠાડા થયા. ધીરે ધીરે પોતાનો એક એક ચરણ શ્રી ગંગાજીમાં પધરાવા લાગ્યા. શ્રી ગંગાજીમાં તરંગ ઉછળવા લાગી. આપશી નાભી સુધી કટી સુધી ગંગાજીની મધ્યધારમાં પધાર્યા ત્યારે એક દિવ્ય તેજ પુંજ પ્રગટ થયો અને ઠેઠ સૂર્યમંડળ સુધી જઈને સ્થિર થયો. હજારો સેવકો અને ત્યાં ઉપસ્થિત અન્ય વ્યક્તિઓએ પણ અલૌકિક લીલાના દર્શન કર્યા. લગભગ 3 કલાક સુધી આ ઘટના નિરંતર ચાલતી રહી. અને રીતે શ્રી મહાપ્રભુજી સ્વધામ પધાર્યા. શ્રી મહાપ્રભુજી આસુર વ્યામોહ લીલા કરી છે અને પોતાના તેજોમય દિવ્ય પુંજને દંડવતી શિલા પાસે શ્રી ગિરિરાજજીની કંદરામાં પણ શ્રી મહાપ્રભુજી પધરાવ્યું. અને એટલા માટે ગોવર્ધનો સ્થિત ઉત્સાહ પ્રિય વ્રજ સ્થિતિ શ્રી વલ્લભ નિત્ય શ્રી ગિરિરાજજીમાં બિરાજે છે.